હમણાં પાકિસ્તાન વાળો, ઇન્ડિયા વાળો, અમેરિકા વાળો ભૂલથી, બહુ ભૂલથી અરબીની શરતમાં કરી ગયા, પકડી લીધા કે તમને ત્રણેય સજા આપવાની છે. પેલા પાકિસ્તાન વાળાને કીધું, તને 20 કોડિયા મારવાના. દોસ્ત, તારી કોઈ ઈચ્છા ખરી છેલી કે? હા. કે શું? મારી પાછળ એક તકિયો બાંધ્યો એટલે મને વાગે નહીં. એ પાકિસ્તાન વાળાની પાછળ એક તકિયો બાંધી દો, 10 કોડિયા માર્યા, તકિયો તૂટી ગયો, તો 10 કોડિયા ખાવા પડ્યા એને. પછી આવ્યો અમેરિકા વાળો, એને કે તને 40 કોડિયા મારવાના છે, તારી કોઈ છેલ્લી ઈચ્છા? કે મારી પાછળ બે તકિયા બાંધો. બે તકિયા બાંધી દીધા, 20 કોડિયા માર્યા, બે તકિયા તૂટી ગયા, તો 20 કોડિયા એને ખાવા પડ્યા. છેલ્લે આપણો ભારત વાળો આવ્યો સાહેબ, એને કીધું કે તને 80 કોડિયા મારવાના છે. દોસ્ત, તારી કોઈ છેલ્લી ઈચ્છા કરી? ઇન્ડિયા વાળો કે હા. શું? કે મારી પાછળ પાકિસ્તાન વાળો બાંધો કે હું કોકને મારી નાખ્યા. આપણે કોકના ભૂકા કઈ નાખી. હમણાં હું જતો હતો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી, 120-140 સ્પીડમાં, અને મોટો વળાંક આવ્યો ટર્ન, અને મેં ટર્ન તો મારતા મારી દીધો, પણ સામે ટ્રક આવી ગઈ, અને મારા વાંક મેં બ્રેક મારી દીધી. તરત ટ્રક વાળા બ્રેક મારી દીધી, 4 ફૂટું છેટું રહી ગયું અમારે. વાંક મારો હતો, પણ ટ્રક વાળો મારો દીકરો પાઇપ લઈને નીચે ઉતર્યો. મેં તો મને આટી જવાનો, મને વેમ પીડ્યો. હું ઉતર્યો ઓળખી જો મને. એ કે હકા પકડવી? મેં તો હા. કે યુટ્યુબમાં આવો છો ને? મેં તો હા. ધ્યાન રાખજો કે ટાયર ટ્યુબમાં આવી જાય તો મરી જશો. જાય ગમ કર્યા મારે કે તમારો બાપે ને બચાવે. એટલે આપણે યુટ્યુબમાં બરોબર છે, ટાયર ટ્યુબમાં જવાના કોઈ પ્લાન છે નહીં, કહું નહીં બજાવે. એટલે મારું તો હાલે છે માતાજી હલાલે સાહેબ, કારણ કે હું કોઈ જ્ઞાનની વાત નથી કરતો, કારણ કે જ્ઞાનને રાખ, મારામાં જ જ્ઞાન, તમને હું જ્ઞાન આપું સાહેબ? ઘણા માણસો જ્ઞાનની વાતો કરતા, એને હોય નહીં પણ વાતો કરતા આખા ગામમાં, આમ કરો તેમ કરે, ભાઈ તું શાંતિ રાખ ને. મેં કોઈ જ્ઞાનની વાત કરી જ નહીં, કારણ કે આપણા બાદ નથી ને, આપણામાં એકે ગુણ જ નથી, તમામ અવગુણ લઈને ફરવો. હું સાચું બોલવા રહો, ગુણ છે જ નહીં.